લોકો પોતાના ઘરે અને દુકાનોને સુરક્ષિત કરવા માટે સીસીટીવી લગાવતા હોય છે અને આ લગાવેલા સીસીટીવી અનેક ગુનાઓ શોધવામાં કામ લાગે છે. જ્યારે સીસીટીવી લગાવવાનું કામ કરતા જ કારીગરો એ ભૂલી જાય છે કે તેઓ સીસીટીવીની નજરમાં છે, ત્યારે તેઓ જ ને જ બિછાવેલી જારમાં ફસાઈને પોતે કરેલા કારનામાને લઈને બદનામ થઈ જાય છે. જેતપુરના અમરનગર રોડ ઉપર યોગીનગરમાં રહેતો હિતેશભાઈ સાકરિયા, કે જે સીસીટીવી કેમેરા ફિટ કરવાનું કામ કરે છે, પરંતુ એ ભૂલી ગયો કે જે સીસીટીવી તે ફિટ કરે છે તેમાં ક્યારેક તે પણ ગુનેગાર તરીકે પકડાઈ ચૂકે છે. એક ભૂલ અને બદનામી સમાજમાં માન અને ગયું ઘટના છે. જેતપુરની જેતપુરમાં એક વ્યક્તિ ધોરા દિવસે ચિક્કાર દારૂ પી અને ધમાલ કરે છે, એક યુવતી પર હુમલો કરે છે અને પછી પોલીસ તેને આગવી ઢબથી સરબરા કરે છે અને કાયદાનું ભાન કરાવે છે. ઘટના છે જેતપુરના બસ સ્ટેન્ડની સામે આવેલ જીમખાના શોપિંગ સેન્ટરની. અહીં આવેલ ગોરખ ફાઇનાન્સ અને મોબાઈલમાં આજે બપોરે એક વ્યક્તિ ચિક્કાર દારૂ પીને દુકાનનો કાચ તોડીને અંદર ઘૂસે છે અને અંદર રહેલ મહિલા કર્મચારી ઉપર હુમલો કરે છે. દુકાનની અંદર ઘૂસેલ શખ્સ હિતેશ સાકરિયા જેતપુરના અમરધામ વિસ્તારમાં રહે છે, જે આજે ચિક્કાર દારૂ પીને ગોરખ ફાઇનાન્સની દુકાન પાસે આવે છે અને જ્યારે દુકાન બંધ હતી ત્યારે દુકાનનો દરવાજો હતો તેના કાચ તોડીને અંદર આવે છે. ત્યારે દુકાનની અંદર બપોરનું જમી રહેલ મહિલા કર્મચારી પાસે ઘસી જઈને તેના માથાના વારથી પકડીને મારાઓ મારી ઉપર ઉતરી આવે છે અને મહિલા કર્મચારીને માર મારે છે. જ્યારે આ ઘટનાના સીસીટીવી જોવા જઈએ તો સીસીટીવીમાં જાત જોતા તેને મહિલા કર્મચારી સાથે બીભત્સ વર્તન કરતો પણ જોવા મળ્યો હતો. સાથે સાથે મહિલા કર્મચારીનો મોબાઈલ પણ લૂંટીને તેને પોતાના ખિસ્સામાં મૂકતો જોવા મળ્યો હતો. ઘટનાના પગલે જેતપુર પોલીસ તાત્કાલિક હુમલાખોર હિતેશ સાકરિયાની ધરપકડ કરી છે. શા કારણે હુમલો કર્યો? હુમલાખોર હિતેશના જણાવ્યા મુજબ ફાઇનાન્સની દુકાનેથી તેને વારંવાર રીતે તેને લીધેલ લોનના ચડતા હપ્તા ભરી જવા માટે જણાવેલ હતું અને હપ્તાની વારંવારની ઉઘરાણી થતી હોય હિતેશને સારું લાગતું ન હતું, જેને લઈને તેનો ગુસ્સો તેના મનમાં ભરાઈ ગયો હતો. સતત મોકો ગોતી રહેલ હિતેશ બપોરે 2 વાગ્યાના સુમારે મોકો જોઈને ચિક્કાર દારૂ પી અને ગોરખ ફાઇનાન્સ અને મોબાઈલની દુકાને ગયો, જ્યાં મહિલા કર્મચારી દુકાનના કાચનો દરવાજો બંધ કરીને જમી રહ્યા હતા ત્યારે દુકાનનો કાચ તોડીને અંદર ઘૂસ્યો અને મહિલા કર્મચારીના ટેબલની અંદર જઈને મહિલા કર્મચારીને માથાના વાર પકડીને આડેધડ મારવા લાગ્યો. જ્યારે ચિક્કાર દારૂના નશામાં ચૂર હિતેશે મહિલા કર્મચારી સાથે નહીં કરવાનું પણ કર્યું હતું, જે અહીં સીસીટીવી કેમેરામાં છે, પરંતુ જે અમો અહીં બતાવી શક્યા તેમ નથી. શું છે હુમલાખોર હિતેશનો ઇતિહાસ? સામાન્ય રીતે હિતેશનો મુખ્ય ધંધો સીસીટીવી કેમેરા ફિટ કરવાનો છે અને લોકોના ઘરો અને સીસીટીવીથી સજ્જ કરીને સુરક્ષિત કરવાનો છે, પરંતુ તે જ ભૂલી ગયો કે તેના કરતૂતો તેણે જે ફિટ કરેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા. અન્ય જાણવા મળતી વિગતો મુજબ હિતેશ દારૂ પીવાનો આદિ છે અને દારૂ પીને ધમાલ કરવું, લોકો સાથે ઝઘડા કરવા તેના માટે સામાન્ય બાબત છે. દારૂ પીને પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યો છે. હાલ તો લોકોના ઘરોને સુરક્ષિત કરતો આ સીસીટીવીના ધંધાથી પોતે જ તેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસની કેદમાં ફસાઈ ગયો છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. અસત્ય આજે એક બસ સ્ટેન્ડ સામેની એક દુકાનમાં છે, ખુલ્લેઆમ છે, એક વ્યક્તિ છે નશાની હાલતમાં અંદર ઘૂસે છે અને એક મહિલા ઉપર અત્યાચાર કરે. શું આખી ઘટના શું હતી? કેવો વ્યક્તિ હતો? કેવી હાલતમાં એ અંદર ગયો? શા માટે ગયો? આજે બપોરે જેતપુરમાં બસ સ્ટેન્ડને પાસે એક ફાઇનાન્સની દુકાન છે, ત્યાં એક વ્યક્તિ જેનો હિતેશ સાકરિયા નામ છે, જેતપુરનો રહેવાસી, ઓ ત્યાં ફાઇનાન્સની દુકાનમાં અંદર ઘૂસીને ત્યાં એક મહિલા સાથે જો છે છેડતી કરેલ હતી. એને કારણે જો છે પછી પોલીસને જ્યારે અને બનાવની જાણ પડી, તાત્કાલિક પોલીસે એને આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવી અને પછી એના આગળ મેં કાર્યવાહી મુજબ જો વિક્ટિમ છે એને કહેવા મુજબ આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. એમાં જો વ્યક્તિ જો છે જો એમાં દુકાનનો જો ગેટ એ બંધ હતો તો એને કારણે કાચ તોડીને અંદર ઘૂસ્યો અને પછી જો વિડીયોમાં જોવા મળે એને મહિલાનો મોબાઈલ પણ લીધો હતો
અને એની સાથે જો હે ગેરવર્તન કરેલ હતો અને જો છેડાછેડીનું પછી એમાં જો મહિલાને કહેવા મુજબ અત્યારે અમારી આગળની કાર્યવાહી ચાલુ છે.